નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. તો આજે આપણે ધોરણ 10 માં ગણિતમાં ત્રિકોણ ચેપ્ટર શરૂ કરીએ. 6 માર્કનું ચેપ્ટર છે, જેમાં વિભાગ B માં 1-2 માર્કનો દાખલો આવશે અને વિભાગ B માં 1-4 માર્કનો પ્રમેય આવશે. એટલે આમાંથી તમારે પ્રમેય પાકો કરવાનો છે. ટોટલ 4 પ્રમેય છે, જેમાંથી 2 પ્રમેય તમારે તૈયાર કરવાના છે. 2 પ્રમેય આ વખતે 30% પ્રમાણે કાઢી લખ્યા છે, તો તમારે 4 માર્ક્સ તમને ત્યાં મળશે. જોઈએ, જે બી આકૃતિઓના આકાર સરખા હોય પણ કદ સરખા ન હોય એને સમરૂપ આકૃતિઓ કહેવાય. એટલે અહીંયા સમરૂપ આકૃતિમાં કદ સમાન હોતું નથી, કદમાં નાના મોટા હોય પણ દેખાવ કેવો હોય, આકાર સરખા હોય. જે એકરૂપ હોય ને આકૃતિ, એમાં આકાર અને કદ બંને સમાન હોય. એકરૂપ બોલો તેમાં બંને સમાન હોય. સમરૂપ ત્રિકોણ, જો બે ત્રિકોણની સંગતતા માટે અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને બાજુઓના માપ સમપ્રમાણમાં હોય, એટલે ગુણોત્તર સરખો હોવો જોઈએ, તો તેને સમરૂપ ત્રિકોણ કહેવાય છે. બરાબર, આકાર કેવો હોય, સરખો, બરાબર, પણ કદ કેવો હોય, જુદા જુદા, તો એને સમરૂપ કહેવાય. એટલે અહીંયા ખૂણાઓ સમાન છે પણ બાજુઓના માપ સમપ્રમાણમાં છે, ગુણોત્તર સરખો હોય. બાજુઓ સમાન ના હોય, ગુણોત્તર સરખો હોય. સ્વાધ્યાય 6.1 આપણે આખું તૈયાર કરવાનું છે. નાનું એવું છે, ખાલી જગ્યા બધા જ વર્તુળો હોય કેવા હોય, સમરૂપ હોય કે એકરૂપ હોય, તો કે કદમાં નાના મોટા હોય એ સમરૂપ હોય. જો આકારની કદ બે સરખો હોય, લખી દઈએ, એકરૂપ બહુકોણમાં, એકરૂપ બહુકોણમાં તેમના આકાર અને કદ બંને સમાન હોય છે, કદ બંને સમાન હોય છે. એટલે આકાર સરખો હોય અને કદ એ સરખો હોય, તો બધા વર્તુળ સમરૂપ હોય. બધા ચલો શું કેવા હોય, સેમ, ચોરસ પોતાના મોટા હોય, એ પણ સમરૂપ હોય, એકરૂપ ન હોય. બધા ખાર્જીય ત્રિકોણ કેવા હોય, બધા ખાર્જીય ત્રિકોણ સમરૂપ છે, તો સમપદ ત્રિકોણ હોય સમરૂપ કહેવાય. સમદ્વિ બાજુ ન કહેવાય, ઓપ્શનમાં સમદ્વિ બાજુ પણ આપ્યું છે. ચોથું, જો અ બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને બાજુઓ ખાલી જગ્યા હોય, તો તે સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે, તો ખૂણાઓ સમાન હોય, બાજુઓ સમપ્રમાણમાં હોય. ત્યારબાદ દાખલા નંબર 2, સમરૂપ આકૃતિઓ અને સમરૂપ આકૃતિઓ ન હોય તેવી તમારે કોઈ પણ બે આકૃતિઓના ઉદાહરણ આપવાના છે, તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે. સમરૂપમાં આકાર સરખો બતાવજો, કદ નાના મોટા ચાલશે, કોઈ પણ આકૃતિ દોરી શકશો. સમરૂપ ન હોય એમાં બરાબર આકાર સરખાને કદની કોઈ પણ બે આકૃતિ લખી શકશો. જોઈએ છેલ્લો પ્રશ્ન, દાખલો 3, નીચેના ચતુષ્કોણ જે છે સમરૂપ છે કે નહીં ચકાસો. બે આકૃતિ આપેલી છે, PQRS ચતુષ્કોણ, 1.5 સેમી, 1.5 સેમી, 1.5 સેમી, 1.5 સેમી, ચારે બાજુ સરખી છે. ABCD ચોરસ છે, 3 સેમી, 3 સેમી, 3 સેમી, 3 સેમી, તો આ બંને આકૃતિઓ સમરૂપ છે કે નહીં ચકાસો. તો ચતુષ્કોણ સમરૂપ નથી બંને, કારણ કે બાજુનો ગુણોત્તર સરખો થાય. તમે AP ના PQ ના છેદમાં AB લો, બરાબર, QR ના છેદમાં BC લો, SR ના છેદમાં CD લો, PS ના છેદમાં AD લો, તો ગુણોત્તર સરખો થાય, પણ ખૂણાઓ સમાન નથી, આથી તે સમરૂપ નથી. બરાબર, સમરૂપ ક્યારે કહેવાય, ફરી એકવાર, આકાર સરખા હોય, કદ જુદા જુદા હોય, અને એકરૂપ ક્યારે કહેવાય, આકાર અને કદ બંને સરખા હોય. તો એટલી વિગત તમારે લખવાની છે અને વાંચવાની છે. આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં આગળ ચલાવશું.